નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. સુપર સહેલિયાથી હું દીપા તમને બધાને શુભ નવરાત્રિ અને છેલ્લે છેલ્લે 3 દિવસ સરસ ઉત્સાહથી આ પર્વ ઉજવીએ. આજે આપણે ભેડકો બનાવવાના છે. ઓલરેડી ચેનલ પર તો મૂકેલું જ છે, પણ ચાલો આજે કંઈક નવી રીતે બનાવીએ. મકાઈ એના ફાળા સાથે, જવ એના ફાળા સાથે, જુવારના ફાળા અને બાજરીના ફાળા, આ ચારેયના ફાળા સરખા પ્રમાણમાં લઈ આ રીતે એરટાઈટ ડબ્બામાં હું ભરી રાખું છું. અઠવાડિયામાં 2-3 વાર આ લો કેલરી ભેડકું ખાઈ અને તંદુરસ્તી સાચવવાનો ટ્રાય કરીએ છીએ. કારણ કે આજકાલ તો બધા પર્વ એક પછી એક, નવરાત્રિ પછી દિવાળી આવશે, એટલે આપણને તો મીઠાઈની સાથે સાથે તળેલા ફરસાણ અને ઘણા બધા એવા નાસ્તા ખાવાની તો મજા જ આવે. તો ભેડકું અઠવાડિયામાં 2 વાર ખાઈએ તો તંદુરસ્તી સારી રહે. તો અહીં જોઈ શકો છો 1 કપ જે ભેડકું માટેના મિક્સ ફાળા છે એની સાથે મેં અહીંયા લીધા છે 1/4 કપ જેટલા ચોખા, ટુકડા ચોખા, અને 2 કપ જેટલી મગની દાળ. તો સૌથી પહેલાં 2 કપ જેટલી મગની દાળ અને 1/4 કપ જેટલા ચોખા બેને એક બાઉલમાં લઈ લઈશું, પાણીમાં પલાળી દઈશું. 20 મિનિટ માટે એને પાણીમાં ડૂબાડૂબ કરી પલાળવા દેવાથી એમાં રહેલો એક્સ્ટ્રા સ્ટાર્ચ દૂર થઈ જશે અને પચવામાં સાવ હલકા થઈ જશે. ચાલો બીજા શાકભાજી જોઈ લઈએ. 1 લીલું મરચું, આદુનો ટુકડો, 4-5 લસણની કળી, 1 કાંદો અને ટમેટું. અહીં કાંદા અને લસણ જો ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. બીજા શાકભાજીમાં તમે ફ્લાવર, કોબીજ, ફણસી અને ગાજરની સાથે કેપ્સિકમ પણ લઈ શકો છો. બધું જ બારીક સુધારી લેવાનું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ બધું જ શાકભાજી બારીક સુધારી લીધું છે, સાથે મસાલાનો ડબ્બો અને મીઠું ને તેલ, દેટ્સ ઓલ. બસ મસાલાના જ ડબ્બામાંથી આપણે જરૂર પ્રમાણે મસાલાનો ઉપયોગ કરી અને ભેડકું તૈયારીમાં બનાવી દઈશું. પચવામાં સાવ હલકું, હેલ્થ માટે બેસ્ટ. એક કુકર લઈશું જેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ થોડું થાય એટલે એમાં 1/2 ચમચી જેટલી રાઈ નાખવાની છે. રાઈ થતડે એટલે એમાં તમારે હિંગ નાખી દેવાની, લગભગ 5 ચમચી જેટલી. હિંગની સાથે સાથે મીઠો લીમડો પણ આપણે એડ કરી શકાય, લાલ મરચું વઘારનું પણ એડ કરી શકાય. અહીં આપણે આદુ, મરચાં અને લસણ જે બારીક સુધારેલા એડ કરી લઈશું અને સાથે કાંદો. બધું સરસ રીતે ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે. અને થોડો ગુલાબી કલર આવે એટલે 1/4 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલી હળદર નાખી લેવાની છે. હલાવીને મિક્સ કરી લેવાનું છે બધું જ સરસ રીતે. અને હવે એની અંદર આપણે એડ કરી લઈશું જે ફાળા તૈયાર રાખ્યા છે, મિક્સ ફાળા. એ ફાળાને પણ આપણે થોડા શેકવાના છે ગુલાબી થાય ત્યાં સુધી. એટલે આ રીતે કાંદો થોડો પોચો પડે અને ગુલાબી થયો હોય એવો લાગે સાધારણ, એટલે એની અંદર મિક્સ ફાળા જે છે 1 કપ જેટલા એ એડ કરી લઈશું. તો આ મિક્સ ફાળા એડ કરી લીધા છે. તો આ મિક્સ ફાળામાં આપણે ઓલરેડી જોઈ લીધું કે મકાઈ, જુવાર, બાજરી અને જવ જે બધું સરખા પ્રમાણમાં ભેગું કરી અને આ રીતે જરૂર પ્રમાણે લઈ અને આપણે બનાવી શકીએ. તો હવે ગુલાબી કલરના થાય ફાળાનો કલર ત્યાં સુધી એને શેકી લેવાના છે. ગેસ એકદમ ધીમો રાખવો, નીચે ચોંટે ના એવું ખાસ ધ્યાન રાખવું. આજે આ રેસીપી હું કુકરમાં બનાવી રહી છું, તમે માટીના વાસણમાં પણ બનાવી શકો છો. માટીના વાસણમાં બનાવેલી આ જે ભેડકું એ બહુ જ મીઠું લાગતું હોય છે. ગુલાબી કલર ફાળાનો આવી જાય એટલે પછી એમાં ટામેટું એડ કરી લેવાનું છે અને આ રીતે એને હલાવી દેવાનું છે. રેસીપીમાં તમે બીજા શાકભાજી ઉમેરવા ઈચ્છતા હોય તો એ કાંદાની સાથે સાથે એડ કરી એને પણ ગુલાબી થોડા સાંતળી લેવા. ટામેટું લાસ્ટમાં એડ કરવું, એને બહુ સાંતળવાની જરૂર નથી. હવે એની અંદર આપણે પલાળેલા દાળ અને ચોખા એડ કરી લેવા. લગભગ 1 ગ્લાસ જેટલું પાણી દાળ ચોખાની સાથે એડ કર્યું છે. અહીંયા લગભગ આપણે 2 કપ ધાન છે એટલે કે 1 કપ જેટલા મિક્સ ફાળા, 1/4 કપ જેટલા ચોખા અને 2 કપ જેટલી દાળ, એટલે 2 કપ ધાન થયું. એની સામે આપણે 3.5 ગ્લાસ જેટલું એટલે કે 3.5 કપ જેટલું પાણી એડ કરી લઈશું. હવે સાધારણ મરચું
કેમ કે લીલું મરચું ઓલરેડી આપણે નાખ્યું છે એટલે થોડુંક લાલ મરચું અને ધાણા જીરું એડ કરી લઈશું. બધું મિક્સ કરી લઈશું, ઉકળવા દઈશું. થોડા બબલ આવે ઉકળે પછી કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું. ભેડકું તમે વધારે ઢીલું ઈચ્છતા હોય ખાવા તો વધારે પાણી એડ કરી શકો છો. નોર્મલી આપણે જેટલા કપ ધાન લીધું હોય એનાથી લગભગ ડબલ પાણી એડ કરી લઈએ તો સરસ રીતે આપણને જોઈએ એવું થોડું ઢીલું ભેડકું તૈયાર થઈ જતું હોય છે. આ રીતે થોડા બબલ્સ આવે એટલે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી એક વિસલ થાય એનું ધ્યાન રાખવાનું છે. ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે. એક વિસલ થશે એટલે આપણી આ રેસીપી એટલે કે ભેડકું તૈયાર થઈ જશે. માટીના વાસણમાં બનાવો તો તમારે થોડું ધ્યાન રાખવું પડે, થોડી થોડી વારે હલાવતા જવું જોઈએ અને આ રીતે સરસ બધું ચડી જાય એટલે સમજો તમારી રેસીપી એટલે કે ભેડકું તૈયાર છે. પચવામાં સાવ હલકું, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટના પેશન્ટ બધા માટે એકદમ બેસ્ટ આ રેસીપી. દહીં સાથે ખાઓ, છાશ સાથે ખાઓ કે એકલું ખાઓ તો બી ટેસ્ટી લાગે છે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો ગુજરાતી ઓથેન્ટિક રેસીપીઝ માટે. થેન્ક યુ.